નમસ્કાર મિત્રો, ઝેડએસ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. આજે હું આવી છું ગાંધીનગરના સેક્ટર 5માં અર્ચનાબેન ગઢવીને ત્યાં. કેમ છો અર્ચનાબેન? બસ એકદમ મજામાં. મોસ્ટ વેલકમ દીપ્તિબેન. થેન્ક યુ. મિત્રો, ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. જ્યારે ચોમાસું આવે ત્યારે આપણને કંઈક અવનવી ચટપટી વાનગી યાદ આવી જાય છે. તો આજે અર્ચનાબેન આપણને કઈ ચટપટી વાનગી શીખવાડવાના છે એ આપણે એમનાથી જ જાણીએ. હા દીપ્તિબેન, કેમ છો? બસ મજામાં. આજે હું દર્શક મિત્રોને ચના ચીક પીસ એટલે કે ચના ચીલી ડ્રાય શીખવાડવાની છું. સરસ. તો એ વસ્તુ બનાવવા માટે તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરશો? શ્યોર, હું તમને બતાવી દઉં. આ છે આદુ મરચા લસણની પેસ્ટ વાટીને લીધેલી છે. બરાબર. આ છે મરી પાવડર, મીઠું, ગરમ મસાલો અને ચીલી ફ્લેક્સ. ઓકે. અને આ ચણા છે જે રાત્રે પલાળી લીધા છે અને સવારે પછી કુકરમાં 5-6 સીટી વગાડી અને બાફી લીધેલા છે. બરાબર. ચણા કેપ્સિકમ મોટા કાપી લીધેલા છે અને ડુંગળીને મોટા પીસીસમાં કટ કરી લીધેલી છે. ઓકે. અને સોસીસ માટે આપણને જોઈશે ટોમેટો કેચઅપ એ 4 ટેબલસ્પૂન જેટલો. બરાબર. પછી ચીલી સોસ છે, સોયા સોસ છે. અને આ કોર્નફ્લોર લીધેલો છે. ઓકે ઓકે, આપણે સ્ટાર્ટ કરીશું. હા ઓકે. સૌથી પહેલા આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે ચણાને તળી લેવાના છે. બરાબર. એટલે ચણા જે આપણે રાત્રે પલાળી બાફી લીધેલા છે. બરાબર. એની અંદર 1 ચમચી જેવું ચીલી ફ્લેક્સ નાખી દેવાનું છે. તમે જે ક્વોન્ટિટીમાં ચણા લીધા હોય તો સ્વાદ અનુસાર નાખી શકો છો. બરાબર. ચીલી ફ્લેક્સ અને બાફવામાં જો મીઠું નાખવું હોય તો પછી તમારે સ્વાદ અનુસાર જ નમક નાખવાનું. બરાબર. અથવા તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. થોડું સો અને પિંચ જેટલો મરી પાવડર એડ કરી દેવાનો છે. અને એના કોટિંગ માટે આ કોર્નફ્લોર લીધેલો છે. બરાબર. તો 2-3 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરી દેવાનો છે. ચણાને આ રીતે હલાવીને, અને ચણા એકદમ ઠંડા થઈ જાય એવા પણ નથી લેવાના અને એકદમ કાઢીને તરત ગરમ બી નથી લેવાના. મીડિયમ, થોડા રૂમ ટેમ્પરેચર પર થઈ જાય. ઓકે. પછી એના ઉપર આ રીતે કોર્નફ્લોર નું બાઇન્ડિંગ કરી દેવાનું છે. આ રીતે પ્રોપરલી કોટિંગ થઈ જાય પછી એને તળી દેવાના છે. મોટા બાઉલમાં લઈ અને ઉછાળીને બી કરી શકો છો. એ રીતે સ્પૂનથી બી આ રીતે પ્રોપર એકદમ બધા ચણા પર કોટિંગ થઈ જાય વ્યવસ્થિત રીતે. એ રીતે કરી દેવાનું છે. બરાબર. અને આપણે ગેસ ચાલુ કરીને તેલ ગરમ કરી લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આને તળી લેવાના છે. બરાબર. દીપ્તિબેન, તેલ ગરમ થઈ ગયું છે. ઓકે. આપણે ચણાને તળી લઈશું. બરાબર. જે કોટિંગ કરેલા ચણા છે એ અંદર આ રીતે સ્પૂનથી નાખતા જવાના છે એટલે ભેગા ના થઈ જાય. બરાબર ને? ભેગા ના થઈ જાય. હવે અર્ચનાબેન, આપણે આ ધીમા ગેસે કરવાના છે કે? હા, ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી શકો છો. ઓકે. ગોલ્ડન બ્રાઉન જેવા. બરાબર. શેકાઈ જવા દે.
દીપ્તિબેન આપણા બધા ચણા તળાઈને સરસ રીતે રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ રીતે તળી અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી એને સેટ થવા દેવાના છે. ઓકે, પછી આપણે ગેસ ચાલુ કરી અને હવે એનો વઘાર કરી લઈશું. બરાબર, એક પેન મૂકવાની છે, એની અંદર 2-3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું. અર્ચનાબેન, તમને કુકિંગ સિવાય બીજો કોઈ શોખ ખરો? હા, મને ડાન્સિંગનો, સિંગિંગનો અને પેઇન્ટિંગનો બહુ શોખ છે. સરસ. આપણું તેલ આવી ગયું છે, ગેસને સેટ સ્લો કરી અને અંદર આખું જીરું એડ કરીશું, 1 ટેબલસ્પૂન જેટલું. હવે જે આપણા કેપ્સિકમ અને ઓનિયન જે કટ કરીને રાખેલા છે, બરાબર, એ એડ કરી દઈશું. આપણે ચણામાં ઓલરેડી મીઠું નાખેલું જ છે, એટલે ખાલી આ વેજીટેબલ્સ પૂરતું આપણે મીઠું નાખવાનું છે. 1 ટેબલસ્પૂન જેટલું સોલ્ટ એડ કરી દઈશું અને આને એકદમ કૂક નથી કરી લેવાના, ખાલી 2-3 મિનિટ માટે. ઓકે, આદુ મરચાં અને લસણ પેસ્ટ ઓલરેડી તમે તૈયાર કરીને જ રાખી છે, 1 ચમચી જેવી એડ કરી દઈશું. થોડો ગરમ મસાલો છે, 1/2 ચમચી જેવો, એ એડ કરી દઈશું. ચીલી ફ્લેક્સ તમને જો વધારે સ્પાઇસી ભાવતું હોય તો તમે વધારે નાખી શકો છો, અધરવાઇઝ 1 ચમચી જેવું ચીલી ફ્લેક્સ અને 1/2 ચમચી જેવો મરી પાવડર. ઓકે, મસાલા એડ કરી એકથી 2 મિનિટ માટે કૂક થઈ જાય, પછી આપણે બધા સોસીસ એડ કરી દઈશું. ઓકે, મેં અંદર આ ચીલી સોસ લીધેલો છે, એ 1 ચમચી જેવો એડ કરી દઈશું. બરાબર, એક ચમચી જેવો સોયા સોસ છે, સોયા સોસ એડ કરી દઈશું. અને આ ટોમેટો કેચઅપ છે, જે નોર્મલ આપણે બજારમાં અવેલેબલ હોય છે, ઓકે, એ 3-4 ટેબલસ્પૂન જેટલો લીધેલો છે. બરાબર, આ રીતે કૂક થઈ જાય. પછી આ કોર્નફ્લોરની સ્લરી બનાવેલી છે, બરાબર, 2 ચમચી કોર્નફ્લોર લેવાનો છે અને એની અંદર થોડું પાણી એડ કરી અને ચીલી ફ્લેક્સ અને મરી પાવડર નાખેલું છે. ઓલરેડી તૈયાર કરી દીધું છે, તૈયાર કરીને જ નાખેલી છે. એનાથી શું છે કે આ રસો અને સોસીસ જે નાખેલા છે એકદમ ઘટ્ટ થઈ જશે અને રેસીપી એકદમ સરસ લાગે છે ખાવામાં. બરાબર, 1 ટેબલસ્પૂન જેવું સ્લરી એડ કરી દઈશું. આ રીતે બધા જ મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે અંદર આપણે આપણા ચણા એડ કરી દઈશું લાસ્ટમાં.
બરાબર. મિક્સ થઈ ગયું છે એકદમ આ રીતે મિક્સ થઈ જાય. પછી ખાલી સિઝલિંગ માટે ઉપરથી થોડું સોલ્ટ. રેસીપી આપણી તૈયાર છે. ઓકે, હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી દઈએ. દેખાવામાં તો અર્ચનાબેન ખૂબ સરસ લાગી રહી છે. થેન્ક યુ. અને લાગે સ્વાદમાં પણ ખૂબ સારી જ હશે. ગેસ ઓફ કરી દઈશું. છેલ્લે કોથમીર થી થોડી ગાર્નિશ કરી દઈશું. તૈયાર છે દીપ્તિબેન આપણા ચના ચીલી ડ્રાય. ખૂબ સરસ લાગી રહી છે. થેન્ક યુ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ખરેખર આનો દેખાવ ખૂબ સરસ લાગી રહ્યો છે. અને દેખાવ તો લાગે છે સારો, પણ ટેસ્ટમાં પણ ખૂબ સારી જ હશે. હવે હું એનો ટેસ્ટ કરીને બતાવું કે ખરેખર આ વાનગી અર્ચનાબેને કેવી બનાવી છે. દર્શક મિત્રો, આ વાનગી અર્ચનાબેને ખૂબ જ સરસ બનાવી લાગે છે. દેખાવમાં તો ખૂબ સારી લાગે છે, પણ હું એનો ટેસ્ટ કરીને મારા દર્શક મિત્રોને બતાવું. વાવ, ખૂબ સરસ બનાવી છે. થેન્ક યુ. દર્શક મિત્રો, આવી જ અવનવી વાનગી લઈને અમે ફરીથી આવીશું. ત્યાં સુધી જોતા રહો ZSTV. ZSTV આપની સાથે. ZSTV રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી ZSTVના માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાહ શેને જોઈ રહ્યા છો? ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 9828 38 579.